જય જય ગરવી ગુજરાત સાથે ગુજરાતની પ્રજાને ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમામાં આમંત્રણ આપવા માટે ભાવેશ વેકરિયાનું ભાવભરું આમંત્રણ સાથે જય ગિરનારી. આધ્યાત્મિક ભૂમિ અને ઈશ્વરની તપોભૂમિ, સાધુ સંતોની તપોભૂમિ એવી ગિરિવર ગિરનારની ગોદમાં 36 કિલોમીટરની જે પરિક્રમા થાય છે, જેને લીલી પરિક્રમા તરીકે આપણે સર્વ ઓળખીએ છીએ, ત્યારે આ વર્ષે વરુણદેવની અતિકૃપાના કારણે ખૂબ સારા વરસાદ થવાથી ગિરનારના જંગલમાં, ગિરનારની આસપાસ ખૂબ સારું પાણીના સ્ત્રોત, નદી નાળા ચાલુ હોય ત્યારે ગુજરાતની પ્રજા, સમસ્ત ભારત વર્ષની પ્રજા ગિરિવર ગિરનારની પરિક્રમા કરવા માટે પધારે તેવું ભાવભરું આમંત્રણ આપ સર્વને પાઠવું છું. સાથે સાથે આ વર્ષે તંત્ર દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અંદર આવવા જવા માટે ખૂબ સારી વ્યવસ્થાઓ છે, સારા રસ્તાઓનું નિર્માણ થયું છે, દરેક જગ્યાએ કચરા ટોપલી મૂકેલી છે. ત્યારે આવનાર દરેક ભાવિક ભક્તજનોને અપીલ કરું છું કે પ્રકૃતિની પણ જાળવણી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે પ્રકૃતિ છે તો જ આપણે છીએ. એવા સંજોગોમાં આપણે પણ કોઈ જાતનો ગંદકી ના કરીએ, કચરો ના કરીએ, અને જ્યાં જ્યાં ડસ્ટબિન અથવા કચરાપેટી મૂકેલી છે ત્યાં આપણે આપણો કચરો મૂકીએ. દરેક જગ્યાએ આપણે રહેવા અને જમવાની પૂરતી સગવડતાઓ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. ચા, પાણી, નાસ્તો અને જમવાનો પણ દરેક 36 કિલોમીટરના દરેક જગ્યાએ ગુજરાતભરમાંથી આવનારી સેવાભાવી સંસ્થાઓએ ઊભું કર્યું છે અને સંપૂર્ણ નિઃશુલ્ક આપણે જમાડે છે, પ્રેમથી જમાડે છે. ત્યારે ગિરિવર ગિરનારની ગોદમાં પાણી, પ્રકૃતિ અને પર્વતની મજા માણવા માટે આપ સૌ પધારો તેવી હાર્દિક આમંત્રણ પણ આપીએ છીએ. સાથે સાથે આવનારા દિવસોમાં જ્યારે 31 તારીખથી 4 તારીખની વચ્ચે, એટલે કે 11 થી 15ની વચ્ચે પરિક્રમાનું આયોજન થતું આવતું હોય છે, ત્યારે જે કોઈ સેવાભાવી સંસ્થાઓ પોતાનું સમિયાણું અને પોતાની વસ્તુઓ લઈને, રાત્રિ લઈને આવતા હોય છે, તો જરૂરી જે કાંઈ મંજૂરીઓ લેવાની હોય તે ઝડપથી લઈ લઈએ, જેથી કરી કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય. તંત્રને પણ સહકાર આપીએ અને તંત્ર પાસે પણ આપણે એ જ માગીએ કે અમને પણ પૂરતો સહકાર આપો, કારણ કે બહારથી આવીએ છીએ ત્યારે ઘણી વખત અણસમજણના કારણે અથવા યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે ઘણી વખત આપણે તંત્રને જે કોઈ નિયમો છે ફોલો નથી કરી શકતા. તો આવા સંજોગોમાં તંત્ર પણ પોતાની રહેમ નજર નીચે આવી આવનારી સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે પૂરી લાગણી રાખે અને એને જે કોઈ અડચણ પડતી હોય, જે કોઈ અગવડતા પડતી હોય ઝડપથી પૂર્ણ કરે તેવી એક અભિલાષા પણ અમે તંત્ર પાસે રાખતા હોઈએ. ત્યારે આ પરિક્રમામાં દર વર્ષે 12 થી 13 લાખ લોકોની આવાગમન થતું રહેતું હોય છે, ત્યારે આવનારા વર્ષોમાં આવાગમન હજી વધુ વધે અને ઈશ્વરની અનુભૂતિ માટે આપણે સર્વ સાથે મળીએ એવી એક અભિલાષા સાથે આપ સર્વને જય જય ગરવી ગુજરાત, જય ગિરનારી.